તો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે માનવ આંખની સંરચના વિશે અભ્યાસ કરી લીધો. આ લેક્ચરની અંદર આપણે થોડીક કંઈક એક્સ્ટ્રા જાણકારી આપેલી છે તમને, બરાબર, જોઈ લઈએ શું કહેવા માગે છે. તો આંખમાં જો કોઈ પણ પ્રકારના ભાગમાં ઈજા થવાથી, આંખના કોઈ બી ભાગની અંદર ઈજા થવાથી કે યોગ્ય કાર્ય ન કરવા કરી શકવાથી તે એની જોવાની ક્ષમતાનો અસરમાં ઘટાડો થાય છે. ઉદાહરણ તરીકે પ્રકાશના વહન સાથે સંકળાયેલ કોઈ પણ ભાગો જેવા કે પારદર્શક પટલ હોય કે પછી કીકી હોય કે પછી નેત્રમણી હોય કે પછી જલીય દ્રવ્ય હોય કે કાચરસ હોય અથવા તો પ્રકાશનું વિદ્યુત સંકેતમાં રૂપાંતરણ કરતા નેત્રપટલ અથવા તો સંકેતને મગજ તરફ લઈ જતી દ્રષ્ટિ ચેતાઓને નુકસાન થાય તો દ્રષ્ટિમાં ખોટ આવે છે. કોઈ બી અંગ, એટલે અંગ જે કીધા છે, આંખના પ્રકાશના વહન સાથે સંકળાયેલા અંગ હોય કે પછી દ્રષ્ટિ ચેતાને મગજ સુધી પહોંચાડતા કોઈ બી અંગ હોય, એમાંથી કોઈ બી અંગ છે એની અંદર કંઈક ડિફોલ્ટ, બરાબર, કોઈ બી પ્રકારનો ફોલ્ટ આવે, એ યોગ્ય રીતે કાર્ય ન કરે તો આંખની જે જોવાની ક્ષમતા છે એની ઉપર એની માઠી અસર છે એ પડે છે. અને અહીંયા શું કીધું છે કે ભાઈ દ્રષ્ટિમાં ખોટ આવે છે. તમે અનુભવ્યું હશે કે જ્યારે તમે વધુ પ્રકાશના ઝાંખા પ્રકાશવાળા ઓરડામાં પ્રવેશો છો, વધુ પડતો પ્રકાશ હોય એટલે તડકો હોય, તડકામાંથી તમે ઠામુકા છે એ છાંયડે કોઈક અંધારા ઓરડાની અંદર પ્રવેશો છો, ત્યારે શરૂઆતમાં થોડા સમય ઓરડાની વસ્તુઓ તમને સ્પષ્ટ જોઈ શકતા નથી, તેમ છતાં થોડા સમય પછી તમે ઓછા પ્રકાશિત ઓરડામાં વસ્તુ જોઈ શકો છો. થોડોક સમય ન દેખાય તમને, અંદર પ્રવેશો એટલે તરત થોડા સમય માટે નહીં દેખાય, પણ થોડોક સમય વ્યો જશે એટલે તરત જ તમને એ દરેક વસ્તુ છે એ પ્રકાશિત દેખાશે, પ્રકાશિત તમે એને જોઈ શકશો, બરાબર. આવું થવા પાછળનું કારણ શું? આંખની કીકીને પરિવર્તનશીલ છિદ્ર તરીકે વર્તે છે. આંખની કીકી એક શું છે? પરિવર્તનશીલ છિદ્ર. તમને જે આ વચ્ચેનો ભાગ આંખનો દેખાય છે, કીકીવાળો ભાગ, એ પરિવર્તનશીલ હોય છે, જરૂરિયાત પ્રમાણે નાનો મોટો થાય છે, બરાબર. એટલે આ પરિવર્તનશીલ છે, જ્યારે પણ છે તેનું કદ કનિનિકા એટલે કે આઈરિસની મદદથી બદલી શકાય છે. જ્યારે પ્રકાશ ખૂબ જ તીવ્ર હોય ને, ત્યારે એટલો બધો તીવ્ર પ્રકાશ જો આપણી આંખમાં પ્રવેશે તો આપણી રેટિનાને નુકસાન થાય, દ્રષ્ટિ ચેતાને નુકસાન થઈ શકે, થાય જ છે ઘણીવાર. વેલ્ડિંગની કોઈ જોત કે પછી તમે એક ધાર સૂર્યમાં જુઓ છો તો એ એટલા ભાગના કોષોને ઘડીક નુકસાન થાય, એટલે ઘડીક તમને છે એ ભાગનું આખે આખું ઝાંખું ચિત્ર દેખાય, અથવા વારંવાર છે એની વસ્તુ અંદરની તરફ છે એ તમને નુકસાન થયેલું દેખાય. તો કે જ્યારે ખૂબ તેજસ્વી હોય ત્યારે કનિનિકા કીકીને સંકોચે છે અને કીકી આંખમાં ઓછા પ્રકાશને પ્રવેશવા દે છે, પરંતુ ઝાંખા પ્રકાશમાં કનિનિકા વડે કીકી વિસ્તરણ પામે છે જેથી વધારે પ્રકાશ પ્રવેશે છે. આમ કનિનિકા છે વિશ્રાંત થઈને કીકીને સંપૂર્ણ ખોલી નાખે છે. જ્યારે તમે છે એ અંધારાવાળા રૂમ વાસ્યાટ થતા વાર લાગે, તમે અંજવાળાથી પ્રકાશથી લઈને અંધારા તરફ અંધારા ઓરડામાં ઠામુક આવી ગયા એટલે કીકીને સેટ થતા વાર લાગશે, એટલો સમય તમને ઓછું દેખાશે, સ્પષ્ટ નહીં દેખાય, કારણ કે એ વખતે કીકી નાની છે, પછી ધીમે ધીમે છે એ વિસ્તૃત થશે. કોણ એ કામ કરે છે? આઈરિસ. આઈરિસ એક પડદા જેવું કામ કરે છે, થોડા પ્રમાણની અંદર દેખાવા દેવું હોય પછી વધારે દે, બરાબર, જેથી કરીને છે એ ખુલ બંધ થશે એટલે તમને કીકી નાની મોટી તમે આંખ છે એ કરી શકશે, બરાબર. એ જ પ્રમાણે તમારો લેન્સ પણ એક્ઝેક્ટ થશે, બરાબર, લેન્સ પણ પોતાની રીતે છે ગોઠવાશે. તો આંખમાં ઓલરેડી એની છે એ જે પ્રોટેક્શન છે એ કુદરતે ઘણું બધું આપ્યું છે, બરાબર, સંપૂર્ણ પ્રોટેક્શન આંખને ઘણું બધું કુદરતી રીતે આપ્યું છે કે ભાઈ પહેલાં તો અહીંયા તમને પાપણ જોવા મળે છે, એ આંખનું એક પ્રોટેક્શન છે, પોપચા તરત જ બંધ થઈ જાય જેવું કાંઈ પણ વસ્તુ જાય, તમને કદાચ ખ્યાલ ન આવે, પરાવર્તી ક્રિયા છે ચેપ્ટર નંબર 7, બરાબર, જેવું આંખની અંદર કોઈ વસ્તુ આવે એટલે આંખ બંધ થઈ જાય, એવી જ રીતે છે એ અંદરથી ઉત્પન્ન થતા આંસુ, બરાબર, અમુક વખતે કે જ્યારે આંખની અંદર કોઈ કણ ઘૂસી જાય છે ત્યારે ઓટોમેટિક એમાંથી પાણી નીકળવા મળે, આંસુ નીકળવા મળે, જેથી શું થશે,
આંખને રક્ષણ મળશે. એમાં જે ગયેલું ધૂળનું કણ છે, કોઈ બી કણ છે, એ ઝડપથી બહાર નીકળી જશે. બરાબર, સતત એની ભીની સપાટી રહેશે. બરાબર, હમણાં જ થયેલા, બરાબર, મેં વાંચેલા લેખ ઉપરથી કે ભાઈ ક્યારેક અમુક સમયે છે, બરાબર, આંસુ તમારી આંખને શુદ્ધ કરવાનું કામ કરે છે. ડુંગળી સમયે, ડુંગળી સમારતી વખતે નીકળતા આંસુ શું છે? આંખનું શુદ્ધિકરણ કરે છે. તમે આંખ છે એનાથી શુદ્ધ થાય છે. બરાબર, તો આવી ક્યારેક ડુંગળી છે એ સમારવી જોઈએ, જેથી કરીને આંખ છે એ શુદ્ધ થઈ જાય. રડવું જોઈએ જેથી આંખ લાંબો સમય સુધી સારી રહી શકે. બહેનોની આંખ સારી રહે, શું કામ વારંવાર રડે? બરાબર, એટલા માટે. તો સમાવેશન ક્ષમતા એટલે કે પાવર ઓફ એકોમોડિએશન. બરાબર, આંખની સમાવેશન ક્ષમતા હોય કંઈક. આ ટોપિક શું કહેવા માગે? બરાબર, તમે આ પેન ઉપર મોન્ટેક્સ લખ્યું છે. બરાબર, હવે કેટલી દૂરથી જોઈ શકો છો અને આ પેનને નજીક લાવો, કેટલા કેટલા અંતર સુધી તમે છે એ પેનની ઉપર લખેલા અક્ષરો વાંચી શકો છો? નજીકમાં નજીક તમે કેટલા છે એ વાંચી શકો, દૂરમાં દૂર તમે કેટલી એ વસ્તુને વાંચી શકો છો? કયું એવું અંતર છે જેથી ફિક્સ વાંચી શકો? આ પાઠ્યપુસ્તક લઈને તમે કરી શકો. બરાબર, તો જોઈએ. તો આંખનો લેન્સ, એ ટોપિકની ચર્ચા આપણે આમાં કરવાની છે કે આંખનો લેન્સ એટલે કે નેત્રમણી રેસામય જેલી જેવા પદાર્થનો બનેલો છે. આંખનો લેન્સ રેસામય એક જેલી જેવા પદાર્થનો બનેલો છે. તેની વક્રતામાં છે એ સિલિયરી સ્નાયુઓ વડે થોડી માત્રામાં ફેરફાર કરી શકાય છે. આ સિલિયરી સ્નાયુઓ શું કામ કરે છે? લેન્સની વક્રતામાં ફેરફાર કરી દે છે. બરાબર, લેન્સને જાડો કે પાતળો કરવાનું કામ છે આ સિલિયરી સ્નાયુઓ કરી શકે છે. બે બાજુથી ખેંચીને પતલો કરી નાખે, પછી ધક્કો મારે તો જાડો થઈ જાય. આ સિલિયરી સ્નાયુઓનું કામ છે. અગાઉ આપણે આકૃતિની અંદર તમે સિલિયરી સ્નાયુઓ વિશે જોઈ લીધું છે કે ભાઈ કઈ રીતે લેન્સને છે એ જાડો પતલો કરવામાં કામમાં આવે છે. અહીંયા છે લેન્સને બંને બાજુથી, અહીંયા એક સિલિયરી સ્નાયુઓ આપેલું છે, એક અહીંયા છે, બંને બાજુથી ખેંચે છે, જેને કારણે લેન્સ પતલો પડી જાય, બંને બાજુ ધક્કો મારે જાડો થઈ જાય. બરાબર, આવું થઈ શકે? તો અહીંયા એના આધારે આપણે સમાવેશન ક્ષમતાવાળો ટોપિક ભણવાનો છે. એટલે આંખની, આંખનો લેન્સ એટલે નેત્રમણી જે કહી શકાય, કોઈ કાચનો નથી બન્યો. બરાબર, આંખનો લેન્સ એટલે કે નેત્રમણી કોઈ કાચનો નથી બન્યો, એ શું છે? રેસામય જેલી જેવો પદાર્થ છે, એવું એ કીધું છે. આંખનો લેન્સ એક રેસામય જેલી જેવો પદાર્થ છે, તેની વક્રતા માં સિલિયરી સ્નાયુઓ ફેરફાર કરી શકે છે. લેન્સની વક્રતામાં ફેરફાર થવાથી લેન્સની કેન્દ્ર લંબાઈ, વક્રતામાં ફેરફાર થવાથી લેન્સની કેન્દ્ર લંબાઈ શું થાય છે? બદલાય છે. પતલો લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ વધુ હશે, જાડો લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ ઓછી થતી જશે. એટલે કેન્દ્ર લંબાઈમાં ફેરફાર છે એ તમે કરી શકો છો. બરાબર, લેન્સને જાડો કે પાતળો કરીને તમે કેન્દ્ર લંબાઈ એની બદલી શકો છો. તો આમ તેની કેન્દ્ર લંબાઈ છે એ શું થાય છે કે ભાઈ વધે છે અથવા તો ઘટે છે. આનાથી આપણે દૂરની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકીએ છીએ. બરાબર, દૂરની વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકીએ છીએ. જ્યારે તમે આંખની નજીક રહેલી વસ્તુઓ જુઓ છો ત્યારે સિલિયરી સ્નાયુઓ સંકોચાઈ જાય છે. હવે જો સમજો, બરાબર, અહીંયા તમને આખી વાત કરી છે કે ભાઈ લેન્સની વક્રતામાં ફેરફાર થવાથી લેન્સની કેન્દ્ર લંબાઈ છે એ બદલાય છે. જ્યારે સ્નાયુઓ શિથિલ થાય અને સંકોચાય, એમાં બંનેમાં ફરક છે. શિથિલ થાય એટલે પહોળા થાય છે, પહોળા થાય એટલે શું થશે? બંને બાજુથી ખેંચાશે. આ ખેંચાવાને કારણે લેન્સ કેવો થશે? આ લેન્સ બંને બાજુથી ખેંચાય, આ લેન્સ હોય સપોઝ કે આ રીતનો, બરાબર, એ બંને બાજુથી ખેંચાય તો કેવો થાય? પતલો થાય કે જાડો થાય? નહીં, શિથિલ થાય ત્યારે બંને બાજુથી ખેંચાશે. એટલે સ્નાયુઓ શિથિલ થાય ત્યારે લેન્સ પાતળો બને છે. પાતળા લેન્સની કેન્દ્ર લંબાઈ કેવી હોય? વધારે હોય.
આનાથી આપણે દૂરની વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. એટલે જ્યારે આપણે તમે દૂરની વસ્તુ સમજોતા હોય ને બરાબર, દૂરની વસ્તુ, ત્યારે લેન્સ કેવો થાય છે, પતલો બને છે બરાબર. હવે એક એક્ઝેક્ટલી તમે દૂરમાંથી પાછા નજીક જોવા મળ્યા, નજીક લાવી, તો આવા સમયે શું થાય છે કે ભાઈ સિલિયરી સ્નાયુઓ સંકોચાય છે, આનાથી લેન્સની વક્રતામાં છે વધારો થાય છે. વક્રતા વધે એટલે આમ થાય, વક્રતામાં વધારો થાય ને લેન્સ કેવી થાય છે, જાડો થાય છે. પરિણામે નેત્રમણીની લંબાઈ કેવી થઈ જાય, જે નેત્રમણીની કેન્દ્ર લંબાઈ છે એ ઘટી જાય છે. આનાથી તમે નજીકની વસ્તુને સ્પષ્ટ જોઈ શકો, કારણ કે બિલોરી કાચ જેટલો જાડો હોય ને એટલો મોટું દેખાય, નજીકની વસ્તુને સ્પષ્ટ જોઈ શકો છો. સમજણ તમને પડે છે બરાબર. કે જ્યારે તમારે કોઈ દૂરની વસ્તુ જોવાની છે ત્યારે શું કરવાનું છે કે ભાઈ સિલિયરી સ્નાયુઓ છે એ શિથિલ થશે, એટલે કે શિથિલ થશે એટલે કે ખેંચાશે, પહોળા પડશે બરાબર. એને કારણે છે લેન્સ પાતળો પડશે, લેન્સની વક્રતા ઘટશે, અને લેન્સની વક્રતા ઘટવાને લીધે છે તમે દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકો. શા માટે? કારણ કે લેન્સની કેન્દ્ર લંબાઈ વધે છે. હવે જ્યારે તમારે નજીકનું જોવું છે ત્યારે શું થશે કે ભાઈ લેન્સ છે એ સિલિયરી સ્નાયુઓ વડે સંકોચાઈ જાય છે. આનાથી લેન્સની છે એટલે કે નેત્રમણીની, નેત્રમણીની વક્રતા છે એ એમાં વધારો થાય છે, તેથી નેત્રમણી જાડો થાય છે અને પરિણામે કેન્દ્ર લંબાઈ ઘટે છે, અને આનાથી આપણે નજીકની વસ્તુને સ્પષ્ટ જોઈ શકીએ છીએ બરાબર. આંખના લેન્સની પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની જે આ ક્ષમતા છે ને, એ ક્ષમતાને સમાવેશન ક્ષમતા કહેવામાં આવે છે. સમજી ગયા? આંખનો લેન્સ કેટલો પતલામાં પતલો થઈ શકે છે, અને આંખનો લેન્સ કેટલો જાડામાં જાડો રહી શકે છે, એક લિમિટ હોય ને આ લેન્સને આમ જાડો કરવાની, એક લિમિટ હોય, પછી બે બાજુથી બેવડો વળી જાય, અને લેન્સને આમ ખેંચીને પતલો કરવાની લિમિટ હોય. આ લિમિટ જે છે ને, આ જે ક્ષમતા છે નેત્રમણી પાસે બરાબર કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની જે ક્ષમતા છે, આ ક્ષમતાને સમાવેશન ક્ષમતા કહેવામાં આવે છે બરાબર. ખેંચી શકે, જો એ કીધું છે કે તેમ છતાં આ લેન્સની કેન્દ્ર લંબાઈ અમુક લઘુત્તમ સીમાથી ઘટાડી શકાતી નથી. છાપેલા પાનાને તમારી આંખની નજીક લઈ જઈને વાંચવાનો પ્રયત્ન કરો, તમને પ્રતિબિંબ ઝાંખું દેખાય છે, અથવા તો આંખ છે એ આંખની બીજી નજીક જઈને વાંચવાનો પ્રયત્ન કરો, તમને પ્રતિબિંબ ઝાંખું દેખાય છે, આંખ તાણ અનુભવે છે. કોઈ વસ્તુને સ્પષ્ટ અને આરામપૂર્વક જોવા માટે તમારે તેને આંખથી આશરે, અહીંયા કીધું છે, 25 સેન્ટીમીટર દૂર રાખવી પડે છે. આ ચોક્કસ માપ છે, જોઈ જોજો ક્યારે બરાબર. આ એક ચોક્કસ માપ છે કોઈ વસ્તુને તમારે. મેં તમને પેનનું પહેલાં જ ઉદાહરણ આપ્યું, કેમેરાની કંઈક કેપેસિટી હોય પછીથી સ્પષ્ટ તમને ન દેખાય, નજીક થઈ ગયેલી. આ સમાવેશન ક્ષમતા છે, કેન્દ્ર લંબાઈમાં ફેરફાર ન કરીએ બરાબર, જ્યારે દૂરથી સ્પષ્ટ દેખાય વસ્તુ, એમાં આપણી આંખની એક કેપેસિટી છે. પછીથી આપણને આ પેન છે એ બે લાગવા મળે, અને કાં ઝાંખું દેખાવા મળે બરાબર. આ જે અંતર છે એ અંતર 25 સેન્ટીમીટર હોય ને બરાબર, તો તમે શાંત સામાન્ય રીતે છે વાંચી લો. તો જો કીધું લઘુત્તમ અંતર અહીંયા 25 સેન્ટીમીટર છે, એ તમે પ્રતિબિંબ ઝાંખું દેખાય અથવા તો તાણ અનુભવ, જો કોઈ વસ્તુને સ્પષ્ટ અને આરામપૂર્વક જોવા માટે તેને આંખથી આશરે 25 સેન્ટીમીટર દૂર રાખવી પડે છે, પછી તમે આમ વાંચો તો ન વાંચી શકાય બરાબર. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોતા હોય તો એની અંદર ચંપક ચાચા પેપર વાંચતા હોય, એકદમ આમ નજીક લેવી લે બરાબર, તો એ વાંચતા જ નથી એવું માની શકાય, કારણ કે 25 સેન્ટીમીટર કરતા અંતર ઘટી જાય છે બરાબર. તો જે લઘુત્તમ અંતરે આંખના લેન્સ વડે તાણ વગર વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકાય છે તે અંતરને દ્રષ્ટિનું લઘુત્તમ અંતર કહે છે, અને તે આંખનું શું છે, નજીક બિંદુ પણ છે. તે આંખનું શું છે, નજીક બિંદુ છે બરાબર. હવે આવું નજીક બિંદુ આવ્યું, એમ કહ્યું દૂર બિંદુ એ છે ને,
લઘુત્તમ અંતર બરાબર નજીક બિંદુ હશે એમ સામાન્ય રીતે દૂર બિંદુ હશે તો સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ જેવા તેવા નહીં ગઢાબુડા થાય પછી આમ જોવું પડે કોણ છે એમ નહીં બરાબર સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે દૂર અનંત દૂર બિંદુ છે ને અનંત અંતરે હોય છે તમારી આંખ પુખ્ત હોય બરાબર તમને કોઈ નંબર બંબર ન હોય બીજી કોઈ સમસ્યા ન હોય હવે તો ઉંમર લાયક કરતા તે જે બાળકોની અંદર આ સમસ્યામાં વધારો થયો છે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ 25 સેન્ટીમીટરથી અનંત અંતર સુધી વસ્તુઓ સ્પષ્ટ રીતે જોઈ શકે છે બરાબર તો આ શું થયું દૂર બિંદુ અનંત અંતરે હોય છે આમ સામાન્ય વ્યક્તિ જે દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ છે એ 25 સેન્ટીમીટરથી અનંત અંતર સુધી વસ્તુને સ્પષ્ટ રીતે તમે જોઈ શકો છો બરાબર આ વાત ફિક્સ છે હવે જુઓ આ કોષ્ટકની અંદર કેટલી વ્યાખ્યાઓ આવી શકે કેટલા કેટલા પ્રશ્નો નીકળી શકે છે સમાવેશન ક્ષમતાવાળા ટોપિકમાંથી એ તમારી માટે મહત્વનું છે ખાસ ધ્યાન આપો તો અહીંયા જુઓ કે ભાઈ કેટલા કેટલા અગત્યના મુદ્દા છે બરાબર તો પહેલો અહીંયા આવ્યો કે ભાઈ સિલેરી સ્નાયુઓવાળાની અંદર કે ભાઈ જ્યારે તમે છે એ શું કરો છો લેન્સની કેન્દ્ર લંબાઈ બદલાવવા માટે સ્નાયુઓ કેવા બને છે શિથિલ બને છે ત્યારે લેન્સ કેવો થાય છે પાતળો થાય છે બરાબર સ્નાયુઓ શિથિલ લેન્સ પાતળો બરાબર ત્યારે કેન્દ્ર લંબાઈમાં શું થાય છે કેન્દ્ર લંબાઈની અંદર વધારો જોવા મળે છે સિલે સ્નાયુઓ શિથિલ લેન્સ પાતળો ત્યારે કેન્દ્ર લંબાઈ વધે બરાબર આનાથી બીજી બાબત કે જ્યારે છે એ આનાથી વિરુદ્ધ જોઈએ આપણે તો જ્યારે છે એ લેન્સ છે સિલેરી સ્નાયુઓ છે એનું શું થાય છે સંકોચન થાય છે સ્નાયુઓ સંકોચાય એટલે વક્રતામાં વધારો થાય એટલે નેત્રપણી કેવી થાય છે જાડી થાય અને જાડી થવાને કારણે કેન્દ્ર લંબાઈ ઘટે છે બરાબર આ વસ્તુ ખાસ અગત્યની છે એ ધ્યાનમાં લેવી બરાબર એ જ રીતે છે એ સમાવેશન ક્ષમતાની જે અહીંયા તમને વ્યાખ્યા આપી છે એ વ્યાખ્યા તમારી માટે અગત્યની છે બરાબર આંખની સમાવેશન ક્ષમતાની વ્યાખ્યા જુઓ કે આંખના લેન્સની પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતાને સમાવેશન ક્ષમતા કહે છે આ સમાવેશન ક્ષમતાની સંપૂર્ણ વ્યાખ્યા થઈ આંખના લેન્સની પોતાના કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતા એટલે શું થાય સમાવેશન ક્ષમતા કહે છે બરાબર હવે સમાવેશન ક્ષમતામાં લઘુત્તમમાં લઘુત્તમ એટલે ઓછામાં ઓછી સમાવેશન ક્ષમતા કહી તો અહીંયા જો કીધું છે કે ભાઈ આશરે 25 સેન્ટીમીટર છે બરાબર કયું અંતર કીધું છે તમને આશરે છે એ 25 સેન્ટીમીટરનું અંતર કીધું છે 25 સેન્ટીમીટર જેટલું દૂર છે એ તમે જોઈ શકો છો બરાબર જે લઘુત્તમ અંતરે આંખના તણાવ વગર અહીંથી વ્યાખ્યા શરૂ થાય છે કે જે લઘુત્તમ અંતરે આંખના લેન્સ વડે તણાવ વગર વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકાય તે અંતરને છે દ્રષ્ટિનું શું કહેવામાં આવે છે લઘુત્તમ અંતર અથવા તો નજીક બિંદુ છે એ કહેવામાં આવે અહીંયા સુધીની વ્યાખ્યા છે બરાબર આખી સંપૂર્ણ વ્યાખ્યા કે ભાઈ જે અંતરે છે એ લઘુત્તમ અંતરે આંખના લેન્સ વડે છે એ તણાવ વગર તમે વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકો છો તે બિંદુને લઘુત્તમ અંતર કહેવામાં આવે છે બરાબર આ બાબત પણ ખાસ છે એ યાદ રાખવા જેવી છે એવી જ રીતે છે એ દૂરસ્થ બિંદુ માટે પણ વ્યાખ્યા બની શકે બરાબર કે ભાઈ
દૂરના જે અંતર સુધી આંખની આંખથી વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે તે અંતરને આંખનું દૂરસ્થ બિંદુ કહેવામાં આવે છે. દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિનું દૂર અંતર કેટલું હોઈ શકે છે? બરાબર અનંત હોઈ શકે છે. સામે દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ 25 સેન્ટીમીટરથી લઈ અને અનંત અંતર સુધી વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે. તો એ મુદ્દો અગત્યનો છે. બરાબર, હવે ઘણીવાર આવું થાય કે કેટલીક વાર મોટી ઉંમરની વ્યક્તિ છે એની આંખ તમે જુઓ ને તો એકદમ સફેદ રંગની થઈ દેખાય, દૂધિયો વાદળ છાંયો બની જાય છે. બરાબર, એનો લેન્સ હોય છે, એ વૃદ્ધ વ્યક્તિની આંખનો લેન્સ તમે જોશો તમને ખ્યાલ આવશે. બરાબર, તો મોટી ઉંમરની વ્યક્તિ છે એના આંખનો સ્ફટિકમય લેન્સ દૂધિયો અને વાદળ છાંયો બની જાય છે. આ પ્રકારની સ્થિતિને મોતિયો કેટરેક કહે છે. તેનાથી તેનો અંશતઃ અથવા સંપૂર્ણ વ્યક્તિ દ્રષ્ટિ ગુમાવી બેસે છે. બરાબર, મોટી ઉંમરના વ્યક્તિની અંદર આ સમસ્યા જોવા મળે છે કે ભાઈ એ વ્યક્તિ છે એનો આંખ છે, બરાબર, એને આંખનો જે સ્ફટિક હોય લેન્સ છે એની આગળ જે તરલ રસ હોય છે ને તરલ રસ ઝાંખો પડી જાય છે, દૂધિયો અને વાદળ છાંયો બની જાય છે. આ પરિસ્થિતિમાં આ પરિસ્થિતિને મોતિયો કહેવાય. તેનાથી વ્યક્તિ અંશતઃ એને ઝાંઝું ધૂંધળું દેખાય અથવા તો સંપૂર્ણ દેખાતું બંધ થઈ જાય. તો આવા મોતિયાને છે એ સર્જરી દ્વારા જોવાની શક્તિ પુનઃપ્રસ્થાપિત કરી શકાય છે. બરાબર, આ ઉપરાંત આપણને જોવા માટે એકની પણ બે આંખ કેમ છે પ્રશ્ન થવો જોઈએ ને. આ એક દાપી વધતા એ મસ્ત વચ્ચે બે હુકમ આપી. બરાબર, તો મેં મારું લોજિક અગવીને પહેલાં એક વસ્તુ ફિક્સ કરી દીધી હતી, એની તમને 6ઠા ચેપ્ટરની અંદર વાત કરી હશે કે ભાઈ મારું લોજિક એ કહે છે ભાઈ મહત્ત્વપૂર્ણ જે કાંઈ અંગો છે ને આપણા શરીરની અંદર, આ બધા મહત્ત્વપૂર્ણ અંગો છે એની બેની સંખ્યાની અંદર છે, એક નથી. મહત્ત્વપૂર્ણ અંગો બધા જ છે એ કેવા છે, બેની સંખ્યાની અંદર છે. જોઈ શકો છો, નાકના નાસિકા છિદ્રો બે, કાન બે, બરાબર, આંખો બે, કિડની બે, હૃદય બે નથી એક જ છે. બરાબર, ફેફસા બે. મહત્વપૂર્ણ અંગો બે બે આપ્યા છે, પગ બે, હાથ બે, આંગળીઓ 10, બરાબર, દાંત 32. તો આપણને જોવા માટે એક નહીં પણ બે આંખો કામ. ક્યારે એવો પ્રશ્ન થયો તમને? પ્રશ્ન થાય એ મહત્વનું છે. વિજ્ઞાન સમજવા માટે ને ભણવા માટે તમારે પ્રશ્નો થવા જોઈએ. જેટલા મગજની અંદર પ્રશ્નો થાય ને એટલાનું સોલ્યુશન પાછું મેળવવાનું. પ્રશ્નો થાય એટલે પડ્યું મેકવાનું એવું નહીં. ત્યાંથી જ વૈજ્ઞાનિકોનો જન્મ થયો. થોમસ આલ્વા એડિસન, આઇઝેક ન્યૂટન, બરાબર, આઇન્સ્ટાઈન, આ બધા વૈજ્ઞાનિકોનો જન્મ પ્રશ્નોમાંથી જ થયો. એણે જે શોધો કરી એનો એક પ્રશ્ન થયો કે ભાઈ આમ કેમ સફરજન કેમ વેઠે પડી જાય, આપણે હોય ખાઈ જઈએ. બરાબર, તો એક આંખને બદલે બે આંખ હોવાના કેટલા ફાયદા છે? બરાબર, પહેલા તો એક આંખ બની દીધી લ્યો, હવે તમે જોવો તો તમને કેટલું દેખાય છે. આ બાજુથી અમુક ભાગ જેટલું દેખાશે, આ બાજુનો અમુક ભાગ હાઈટ થઈ જાય, તમે નહીં જોઈ શકો. આંગળી તમને દેખાય છે, મન નથી દેખાતી. બરાબર, આંગળી અહીંયા પહોંચે ત્યારે મન દેખાય છે, આગળ જતા મને દેખાતી બંધ થઈ જાય છે. બરાબર, હવે પાછી હજી નથી દેખાતી, હજી નથી દેખાતી, હજી હવે દેખાય છે. બરાબર, પહેલાં તો આપણને પહેલો ફાયદો શું છે? તો પહેલો અને ખૂબ જ અગત્યનો ફાયદો શું થયો કે ભાઈ બે આંખ છે એના હોવાનો ફાયદો કે વિશાળ દ્રષ્ટિફલક આપણને મળ્યો. પહેલો અને અગત્યનો ફાયદો વિશાળ દ્રષ્ટિફલક મળે છે. માણસ એક આંખ વડે છે 150 ડિગ્રી ક્ષિતિજ વિસ્તાર જોઈ શકે છે. એક આંખ વડે 150 ડિગ્રી જેટલો ક્ષિતિજ વિસ્તાર જોઈ શકે છે. એટલે આપણે ટોટલ જોવા માટે 180 ડિગ્રીનો
છે એ ખૂણો જોઈએ, 180 ડિગ્રી સુધીનું, 0 થી લઈને 180 સુધીનું આપણે જોઈ શકીએ. એટલે આપણે પાછળનો અમુક ભાગ 180 ડિગ્રીનો નથી જોઈ શકતા, કારણ કે 360 ડિગ્રી એટલે સંપૂર્ણ રીતે માથું ગોળ ફરી જવું જોઈએ, એવું નથી થતું. બરાબર, તો એટલે પહેલો કે ભાઈ આપણે ટોટલ છીએ એ આપણને વિશાળ દ્રષ્ટિફલક છે એ મળે છે, વિશાળ દ્રષ્ટિફલક છે આપણને મળે છે. માણસ એક આંખ વડે માત્ર ને માત્ર 150 ડિગ્રી છે એ ક્ષિતિજ જોઈ શકે છે, વિસ્તાર જોઈ શકે છે. બરાબર, જ્યારે બંને આંખ વડે આ વિસ્તાર છે એ લગભગ કેટલો થઈ જાય છે, 180 ડિગ્રી. એટલે પાછળનો અમુક હિસ્સો આપણે નથી જોઈ શકતા, આ સિવાયનો તમામ પાક કે તમામ હિસ્સો છે આપણે જોઈ શકીએ છીએ. અલબત્ત કોઈ પણ મંદ પ્રકાશિત વસ્તુની સ્પષ્ટ હાજરી 1 કરતાં 2 સંવેદક આંખો વડે છે. બરાબર, કોઈ પણ મંદ પ્રકાશિત એટલે ઓછા પ્રકાશિત જે વસ્તુ છે એની સ્પષ્ટ હાજરી આપણે 2 સંવેદક આંખો વડે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. એક આંખ હોય તો જોઈ તો શકીએ, પરંતુ મંદ પ્રકાશ હોય તો કદાચ આપણને જોવામાં છે એ થોડી ઘણી કદાચ તકલીફ પડી શકે છે. બરાબર, તો વિશાળ દ્રષ્ટિફલક આપણને મળવાની વાત છે. આ ઉપરાંત પ્રાણીઓની વાત કરીએ તો કેટલાક પ્રાણીઓ મુખ્યત્વે સહેલાઈથી શિકાર કરતા પ્રાણીઓ તેમના મસ્તકની 2 વિરુદ્ધ બાજુએ આંખ કેવી આંખ ધરાવે છે, તેના મસ્તકની છે એ 2 બંને વિરુદ્ધ બાજુએ છે એ આંખ એની પાસે આંખ રહેલી હોય છે. બરાબર, મસ્તકની 2 વિરુદ્ધ બાજુએ છે એ એની આંખ છે, આંખ ગોઠવાયેલી હોય છે, જેનાથી તેમને વિશાળ દ્રષ્ટિફલક મળે છે. પરંતુ આંખ આપણી આંખો આપણા માથાના આગળની બાજુએ જ ગોઠવાયેલી છે. આપણી આંખો શું છે, માત્ર ને માત્ર આપણા માથાના આગળના ભાગે છે એ ગોઠવાયેલી છે. એટલે પ્રાણી જેટલું આપણે જોઈ શકતા નથી. કબૂતર જોજો એક, કે ભાઈ તમે છે એ પાછળથી આવતા હો, બરાબર, તેમ છતાં કબૂતર ઉડી જાય છે ઘણીવાર, એને ખ્યાલ આવી જાય છે, કારણ કે એને બંને તરફ આંખો છે. એટલે એ 100-360 ડિગ્રી તો નહીં, પણ કદાચ ઇનકેસ પાછલું 60 ડિગ્રી ઓછું કરી દઈએ તો એ 300 ડિગ્રી જેટલું છે, બરાબર, એક માત્ર ને માત્ર છે એ જોઈ શકે છે, એવી ક્ષમતા પ્રાણીઓની અંદર છે, મનુષ્યની અંદર હોતી નથી. બરાબર, એટલે કે કબૂતરની જે આંખ છે, બરાબર, આ આંખ છે એ બંને સાઈડ હશે, જ્યારે મનુષ્યને માત્ર ને માત્ર આંખ ક્યાં આપેલી છે, મનુષ્યની આંખ છે એ સામેની તરફ છે. તો શું થશે કે ભાઈ આપણને માત્ર ને માત્ર 3-પરિમાણીય દ્રષ્ટિફલક મળે છે. બરાબર, આપણી 2 આંખો માથાના આગળની બાજુએ ગોઠવાયેલી છે, જેનાથી આંખોનો દ્રષ્ટિફલક ઘટી જાય છે. પરંતુ 3-પરિમાણીય દ્રષ્ટિની ક્ષમતાનો આપણને લાભ પણ મળે છે. 3-પરિમાણીય દ્રષ્ટિનો ક્ષમતાનો આપણને લાભ મળવા પાછળનું કારણ શું છે, આપણી બંને આંખો છે એ બંને આંખો સામેની સાઈડ ગોઠવાયેલી છે, જેને કારણે આપણને 3-પરિમાણીય દ્રષ્ટિનો લાભ મળવા પાત્ર છે, મળે છે એટલા માટે. બરાબર, હવે એક આંખને બંધ કરીને બીજી આંખથી જુઓ, તમને દુનિયા સપાટ એટલે કે 2-પરિમાણીય લાગશે. એક ગ્લાસ લેવાનો અને ગ્લાસનું તળિયું 2 આંખથી જોવાની, પછી એક આંખ બંધ કરીને 1 આંખથી છે એ તળિયું જોવાનું થશે. જોજો તો તમને શું થશે, તો દુનિયા એટલે કે આ તળિયું જે તમને પહેલાં પહેલી આંખથી જેટલું ઊંડું દેખાતું હતું એટલું ઊંડું અહીંયા નહીં દેખાય. તમને એમ લાગશે કે આ એક સપાટ અથવા તો તળિયું ઉપર છે. તો આપણને 3D અંદર, આપણે 3D અંદર જોઈ શકીએ છીએ. એની પાછળનું મુખ્ય કારણ શું છે કે ભાઈ આપણી બંને આંખો છે એ ક્યારે આવેલી છે, માથાના ભાગે છે એ આવેલી હોવાને લીધે આપણે વસ્તુ છે એ ની ઊંડાઈ પણ જોઈ શકીએ છીએ અને ઊંચાઈ પણ જોઈ શકીએ છીએ. આવું શું થાય છે કે ભાઈ જો અહીંયા કે ભાઈ બંને આંખો ખુલ્લી રાખીને જુઓ, તમને દુનિયાની વસ્તુઓ છે એ ઊંડાઈ પણ જાણવા મળશે, કારણ કે આપણી આંખો વચ્ચે થોડાક સેન્ટીમીટરનું અંતર હોવાથી દરેક આંખ એકબીજાથી સહેજ અલગ દ્રશ્ય રચે છે. આપણું મગજ આ વધારાની જાણકારીનો ઉપયોગ કરી 2 દ્રશ્ય ને 1 દ્રશ્યમાં સંયોજિત કરે છે અને વસ્તુ કેટલીક દૂર છે કે નજીક છે એ આપણે જાણી શકીએ છીએ. થાય છે શું છે કે ભાઈ આપણી પાસે 2 આંખો છે. હવે 2 આંખો હોવાને લીધે છે એ બંને વચ્ચે થોડુંક અમુક સેન્ટીમીટરનું અંતર છે, યાની અહીંયા રહેલું છે.
થોડા સેન્ટીમીટરના અંતરને લીધે છે એ આપણે વસ્તુ સ્પષ્ટ રીતે બરાબર બંને આંખ છે પોતપોતાનું અલગ અલગ પ્રતિબિંબ રચે છે બરાબર.